દ્વારકા જિલ્લા એસઓજી પોલીસ દ્વારા રૂપેણ બંદરમાં ગેરકાયદેસર વસવાટ કરતી મ્યાનમારની મહિલા અને તેને મદદગારી કરનાર બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. દ્વારકા એસઓજી પોલીસે રૂપેણ બંદરમાં મ્યાનમારની વતની રૂકિયા નુરમિયા ગેરકાયદે વસવાટ કરતા હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે એસઓજી પોલીસે મ્યાનમારની રૂકિયા નુરમિયા તેમજ તેને આશરો આપનાર અહેમદુલ્લા ઉર્ફે સુરત અબ્દુલ્લા તથા અબ્દુલ રઈશ કાદરીની ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં મ્યાનમારની રૂકિયાએ પોલીસે જણાવ્યું હતું કે બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી દલાલો મારફતે દ્વારકા પહોંચી હોવાની કબૂલાત કરી હતી. અમુક ખાનગીને હકીકત મળેલ કે એક વિદેશી મહિલા રૂપેણ બંદર ખાતે શંકાસ્પદ રીતે હોય, જેથી અમુક પીએસઆઈ ડીબી ગોહિલ તથા સ્ટાફના માણસો સાથે રૂપેણ બંદર જઈ પૂછપરછ કરતા તે પંચોની રૂપરૂપ રૂકિયા, ડોટર ઓફ નુરમિયા, અબ્દુલ શરીફ સૈયદ જે બર્માની મ્યાનમારની હોય, જેઓની જે અનુસંધાને સ્ટેશન ડાયરી એન્ટ્રી કરેલ અને તેની પાસે પાસપોર્ટ અને વિઝા માગતા નહીં હોવાનું જણાવેલ, જે અનુસંધાને તેને આશરો દેવામાં અહેમદુલ્લા સુરતી તેમજ અબ્દુલ રશીદ ઉર્ફે રશીદ તથા એની બહેન આશિયાના વાઇફ ઓફ અહેમદુલ્લા સુરતી આ એને મદદ કરી દુષ્પ્રેરણ ભારત આવવા માટેનું એને ફોનથી જણાવેલું હતું, જે અનુસંધાને આની પાસે પાસપોર્ટ અને રૂપિયા પાસે વિઝા ન હોય, જેથી ગઈકાલે દ્વારકા પોલીસ સ્ટેશને પાસપોર્ટ એક્ટ તથા ફેરન એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ છે. આગળની તપાસ અમારા પીએસઆઈ એસઓજીના ડીબી ગોહિલ ચલાવી